सुस्वामि नारायण नाम मन्त्र स्वयं दिशन्तं भव पारयन्तं श्रीस्वामिनारायणमा

પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો ભગવ સ્વામી નારાયણ હરે ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું વચના વ્રત સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને છોતેર ના માસર સુદ છઠ દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેને સાથે હિત રાખવું અને એ સર્વેને સંભાળી રાખવા તે સા સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિને ભૂલી જવાય તો પણ ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે ને તે જીવ મોટી પદવીને પામે ને તેનું ઘણું રૂડું થાય તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમીને એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે ઇતિ ઈતિવચનાવૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું વચના પૂરું થયું અહીંયા ભગવાન પોતાના લીલા ચરિત્રોનું જે સ્મરણ કરવું એનો મહિમા સમજાવતા કહે છે કે ભગવાન કહે છે કે ભગવાને જે જે અવતારે કહીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સર્વે સંભાળી રાખવી અહીંયા ભગવાને અવતાર શબ્દ વાપર્યો સદગુરુ બાપાએ રહસ્યાર્થમાં પ્રશ્ન પૂછ્યો કે અવતારની લીલા સંભાળી રાખવાની કીધી એ અવતાર કયા જાણવા તો બાપાશ્રીનો ઉત્તર આપતા કહે છે કે ભગવાને આ લોકમાં પ્રગટ થઈ અને પોતે લીલા કરી એ પોતાની લીલા થઈ અને એ ભગવાને પોતે પોતાના સંકલ્પે કરીને અલગ અલગ સ્વરૂપે દર્શન આપ્યા જે સ્વનારાયણ ભગવાને સંકલ્પ કર્યો કે જ્ઞાની અજ્ઞાની સર્વે જીવો હવે અમને બાપા બાપા રૂપે રૂપે દેખો અને એમના સંકલ્પે કરીને નિર્ગુણ બાપા રૂપે ઈશ્વર બાપા રૂપે બાપાશ્રી રૂપે સ્વયં બાપા રૂપે પ્રેમમૂર્તિ સ્વયં બાપા રૂપે અથવા તો પોતાના મુક્ત દ્વારા પણ પોતે લીલાઓ કરી કરી અને ભક્તોને જે સુખ આપ્યા આ પોતાના મુક્તા અવતારો અને પોતાના સંકલ્પ અવતારો જે વ્યતિરેક સ્વરૂપના એમની લીલાઓને અહીંયા પોતાના અવતારોને લીલા કહે છે એટલે મહારાજ કહે છે કે એમની લીલાઓને અને અમારી લીલાઓને સંભાળી રાખવી બ્રહ્મચારી સાધુ સત્સંગીની સાથે હિત રાખવું સા સારું તો મહારાજ કહેશે કદાપી દેહ મુક્યા સમય પણ જો ભગવાનની મૂર્તિ ભૂલી જવાય અને એ વખતે આવી ભગવાનની કઈક લીલા યાદ આવી જાય અથવા તો તે સમયે કોઈ સત્સંગી અથવા તો કોઈ સંત ત્યાં આવી ગયા હોય અને એ આવે એટલે એ લીલા યાદ કરાવે અથવા તો એમને યોગ્ય કરીને લીલા યાદ આવી જાય તો એ લીલા યાદ આવે એ બ્રહ્મચારી કે સાધુ કે સત્સંગી યાદ આવે તો એને યોગ્ય કરીને કારણ કે લીલા તો ભગવાનની સાથે થયેલી છે તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે છે અને ભગવાનની મૂર્તિ સાંભળી આવી અંત તો મહારાજ કે જીવાતમાં મોટી પદવીને પામે છે મોટી પદવી કઈ અક્ષરધામને ભગવાનની મૂર્તિમાં વાસ કરીને રહે છે અને મહારાજ કહેશે એનું ઘણું રૂડું થાય છે કારણ કે ભગવાનની મૂર્તિમાં ગયો જન્મ મરણથી રહિત રહીત થઈ ગયો એટલે એનું ઘણું રૂડું થાય છે અને સુખી થવાનો ઉપાય પણ હોય તો ભગવાનના લીલા ચરિત્રોનું સ્મરણ કરવું એ જ સુખી થવાનો મોટામાં મોટો ઉપાય છે મુક્તાન સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ સુખી થવાનો ઉપાય શું છે એટલે મહારાજે મુક્તાન સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો એટલે મહારાજે તરત જ શરૂ કર્યો કે મુક્તાન સ્વામી અમે અઢારસો ને સાડત્રીસમાં છપૈયામાં પ્રગટ થયા ત્યાર પછી બાળલીલા કરી ત્યાર પછી વન વિચરણ કર્યું કસુરોનો નાશ કર્યો રામાન સાહેબ પાસે દીક્ષા લીધી ધર્મનું સ્થાપન કર્યું આ પ્રમાણે આ પ્રમાણે લીલા એમ ભગવાન આખો આખો આખું બધું વર્ણન પોતાના લીલા ચરિત્રનું વર્ણન કરવા માંડ્યા મુક્તાન સાહેબ વિચાર કર્યો કે મેં મહારાજને પ્રશ્ન પૂછ્યો ને મહારાજે તો પોતાના લીલા ચરિત્રનું વર્ણન શરૂ કરી દીધું મારા પ્રશ્નનો ઉત્તર થયો નહીં ફરીથી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આ જીવને સુખી થવાનો ઉપાય શું છે મહારાજે ફરીથી પાછી એની એક ટેપ ચાલુ કરી દીધી અઢારસો સાડત્રીસ માં પ્રગટ થયા અને બાર લીલા કરીને વન વિચરણ કર્યું ને મુક્તાન સાહેબ કે અમે તમારી પાસે આવ્યા લોજમાં રહ્યા ને રામા સાહેબ પાસે દીક્ષા લીધી ને આ પ્રમાણે પછી પટ્ટાભિષેક બધી એને મુક્તાન સાહેબ તો પણ સંતોષ ના થયો ત્રીજી વાર પ્રશ્ન પૂછ્યો ત્યારે નિત્યાન સ્વામી બાજુ બેઠા નિત્યાન સ્વામી કહે છે કે મુક્તાન સ્વામી મહારાજ તમને જે વાત કરી રહ્યા છે સુખી થવાનો ઉપાય જ બતાવે છે મહારાજનું કહેવાનું એવું છે કે અમારા લીલા ચરિત્રોનું જે સ્મરણ કરવું કરીને જીવાત્માને સુખ વર્તે છે ધ્યાનમાં બેઠા હોય ને ધ્યાનમાં બીજા ગાઢ સંકલ્પ થવા માટે ક્યાંક દુઃખમાં હોય ક્યાંક ઉપાધિમાં હોય ઊંઘ ન આવતી હોય રાત્રે ટેન્શન ના કારણે તો બાપા શું ઉપાય બતાવે છે ભગવાનનું સ્મરણ કરો ભગવાનના લીલા ચિત્રને યાદ કરો બીજું બધું ધીમે 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 ભૂલાઈ જશે પછી જ્યાં એ લીલાચિત્રમાં ખોવાઈ જશો ને એ એકદમ એવી સરસ હું ગાવશે અથવા તો જે કાંઈ દુઃખ હશે એ બધું દુઃખ ક્યાં જતું રહેશે ભૂલાઈ જશે કાંઈ પણ ખબર પડશે નહીં પરંતુ હેતે સહિત જો એ લીલાચિત્રને યાદ કરીએ તો કારણ કે સ્મરણ વસ્તુ છે ને જો હેત ન હોય અને દુશ્મની હોય તો સ્મરણ છે ને એ ઉદ્વેગ ઉત્પન્ન કરે છે મારો કોઈ શત્રુ હોય ને એ મને યાદ આવી જાય તો તરત જ મારા મોઢા ઉપરની આખી જે દેખાવ ભાવ લાગણી આ બધું બદલાઈ જશે કથામાં બેઠા હોય શાંતિથી ભગવાનની કથા વાર્તા સાંભળતા હોઈએ આનંદ કરતા હોય ને એ વખતે આપણો શત્રુ જેને દેખ્યાનું ઝેર હોય એવો શત્રુ સભામાં આવશે ઓલો તને રીતે દર્શન કરશે દર્શન કરીને જશો ના કે પોતાને નીકળી જશે ઓલો જેવો અંદર એન્ટ્રી મારશે પ્રવેશ કરશે અને પાછો દર્શન કરીને બહાર નીકળી જાય ત્યાં સુધી એને કથામાં શું ખબર જ નહીં પડે એના ને એના જ વિચારોમાં પડ્યો રહેશે માણસ એટલો બધો એને ઉદ્વેગ વર્તે હું ક્યાં બેઠો છું શું કરી રહ્યો છું એનું કઈ ભાન જ ના રહે કેમ એના પ્રત્યે દુશ્મનાવટ છે માટે અને જો હેત હશે તો હેતના કારણે એવું થશે કે જે કામ કરતા હશું જે જગ્યાએ એ બધું ભૂલાઈ જશે પણ એમાં આનંદ વર્તશે એનું સ્મરણ થશે હિતના કારણે તો એમાં આનંદ આનંદ એટલો બધો કે હું શું કરી રહ્યો વર્ષો એમાં પણ ભૂલાઈ જાય છે પણ પેલું ઉદ્વેગે કરીને ભૂલાય છે અને આ હેતે કરીને ભૂલાય છે એમ ભગવાનને વિશે હેત કરીને ભગવાનના લીલાચેતનું સ્મરણ કરીએ ને તો આ લોકની વસ્તુ છે એના સ્મરણે કરીને જો હેત હોય તો આનંદ વર્તે છે તો તો ભગવાન તત્વ છે કેટલો આનંદ વર્તે મહારાજ કે અંત છે એ સમુદ્ર જેવો છે સમુદ્ર જેવો આત્મનિષ્ઠા વાળો હોય એ નાના મોટા દુઃખ સુખ આવે ને એમાંથી બહાર નીકળી જાય પરંતુ અંત આવે ને ત્યાં એ બહાર નીકળી શકે નહીં અંત હોય એ વખતની પીડા તો એવી છે કે આત્મનિષ્ઠા કાંઈ પણ મહારાજ કે કામ આવતી નથી ત્યાં મારા આ દ્રષ્ટાંત આપ્યું સમુદ્ર જેવો છે જે સમુદ્ર તરવો હોય નદી તળાવ તરવું હોય તો તારું હોય તરી જાય જે જેને તરતા આવડતું હોય નદી તળાવ તરવું હોય તો તરી જાય અને જેને ન તરતા આવડતું હોય એ ઊભો થઈ રહે તો વહાણની જરૂર પડે પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તારું હોય કે વગર તારું હોય બંનેને વહાણની જરૂર પડે છે કોઈ તરી કારણ કે સમુદ્ર તો ગમે તેવો બાહોશ હોય તરી શકતો પણ સમુદ્ર તરીને આ પારથી પેલે પાર જઈ શકે ત્યાં તો બંનેને વહાણની જરૂર પડે છે એમ મહારાજ કે અંત સમો છે તો સમુદ્ર જેવો છે આત્મનિષ્ઠા વાળો હોય કે વગર આત્મનિષ્ઠા વાળો હોય એને બંનેને ભગવાનની ઉપાસના ભગવાનના લીલા ચરિત્ર આ ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે લીલા ચરિત્રનું સ્મરણ એમાં ખોવાવું પડે છે તો અંત છે એ ક્યારેય એને દુઃખદાયી થતો નથી બાકી અંત સમો તો અતિશય દુઃખદાયી છે અંત સમો જયારે આવે છે ને જીવાતમાં જ્યારે આ શરીરમાંથી નીકળે છે ત્યારે નવ્વાણું લાખ નવ્વાણું જે નાળીઓ છે ને બધી નાળીઓ તૂટે છે બધી અને નાળીઓ તૂટે એક સામાન્ય આપણને જરાક કીડી ચટકો ભરે તો આપણે ઊંચા થઈ જઈએ છીએ બોલી નાળીઓ તૂટેની પીડા એનું જે દુઃખ છે ને અતિશય હોય છે માણસ બોલી શકતો નહીં પણ ડસકા લેતો હોય આખો ધ્રુજતો હોય બધું તમને જોવા મળતી એ અંદર ને અંદર પીડાતો એ જીવાત્મા નીકળી ન શકતો હેરાન થતો હોય પરંતુ ભગવાનનો ભક્તો હોય અને ભગવાનનું સ્મરણ જો એને વખતે થઈ આવે ભગવાનના ચિત્રોમાં એ ખોવી જાય ને તો બાપા કહે છે કે માખણમાંથી મુવાળો ખેંચી લઈએ ને એમ એનો જીવાત્મા એના શરીરમાંથી નીકળી જાય ખબર પણ પડે નહીં માખણમાંથી મુવાળો એટલે બટર એ રીતે પેલું અત્યારનું આ જેલા તૈયાર બટર મળે એવા નહીં કડક જે ગામડામાં વલોણાનું માખણ હોય વલોયું હોય જે છાસ ઉપર તરી આવે ને તાજું તાજું માખણ હોય ને એ માખણની વાત છે ફ્રીજમાં મૂક્યા પછીનું નહીં અને એ માખણની અંદર વાળ ફસાઈ ગયો મુવાળો એટલે વાર વાળ ફસાઈ ગયો હોય એ વાળને આમ ખેંચીએ ને છાસની ઉપર કદાચ વાસણમાં હોય તો વાસણમાં તો હલે તો નહીં પણ છાસની ઉપર માખણ તરતું હોય અને એમાં વાળ જોવામાં આવે ને આપણે વાર આમ ખેંચી લઈએ ને માખણ હલેય નહીં એટલું સોફ્ટ હોય માખણ એટલું મુલાયમ હોય કે વાળ ખેંચી લઈએ ને માખણ હલે પણ નહીં એમ માખણ માંથી મુવાળો ખેંચી લે ને એમ એના દેહમાંથી જીવાતમાં બહાર આવી જાય ખબર પણ પડે નહીં જો લીલા ચરિત્રોમાં ખોવાઈ જાય તો તો સમુદ્ર આવો મહા દુર્લભ તરવો મહા દુર્લભ છે એ પણ સહેજે સહેજે આ જીવાતમાં તરી જાય છે એને કાંઈ પણ કાઠવું પડતું નથી અંત સમય એવો ખોવાઈ જાય કશી ખબર પડે નહીં બસ એ આનંદમાં 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 વર્તવા માંડે જીવન પ્રાણ સ્વાના વખતમાં સ્વયંપાના સંત હતા જ્ઞાન પ્રકાશ સ્વામી એ જ્ઞાન પ્રકાશ સ્વામી છે ને આમ સ્વયં બાપાને પોતાના સમય દરમિયાનમાં સ્વયં એવો નિયમ રાખેલો કે પોતાથી મોટી ઉંમરના સંતની દીક્ષા આપતા નહીં સ્વયં બાપા પણ બે સંત એવા હતા કે જેને સ્વાઈ બાપાએ પોતાના નિયમથી પર જઈને બેને દીક્ષા આપેલી એક આ જ્ઞાન પ્રકાશ સ્વામી અને બીજા હરિચરણ સ્વામી જે કદાચ તમે ઓળખતા હશો બળદિયામાં જે પેલા રામજીભાઈ આ ગોવિંદભાઈ ગોવિંદભાઈ જે છડી બોલતા હોય છે બાપાસની સભામાં એમના ફાધર રામજીભાઈ એ રામજીભાઈ એ હરિચરણ સ્વામી એમણે બાપાસને પ્રાર્થના કરેલી બાપા મારે સંત થવું છે અને એ વખતે બાપા કહે છે અત્યારે તારા સંત થવા લાયક અત્યારે કોઈ સ્થાન છે નહીં સમય આવશે ત્યારે હું તને બતાવીશ તારે કઈ જગ્યાએ સંત થવાનું છે ત્યાર પછી સ્વયં બાપાએ બાપા સાથે લીલા સંખે લીધી પછી સ્વયં બાપાએ જ્યારે મણિનગર મંદિરમાં મણિનગર ધામની સ્થાપના કરી પછી એ રામજીભાઈને જીવન બાપા શ્રી દર્શન આપી અને કીધું બેટા રામજી આ જગ્યાએ તું સંત બન કહેશે એક રામજીભાઈ જે બાપાસની આજ્ઞાથી આવેલા હતા એટલે રામજીભાઈ એને પોતાને કરતાં મોટી ઉમર હોવ છતાંય સ્વાઈંબાપાએ દીક્ષા આપેલી અને બીજા આગ નાનપ્રકાર શ્રમિક કારણ કે જ્યારે આ કળી પ્રકરણને બધું થયું ને ત્યારે શિર સાથે એમણે પક્ષ રાખેલો એ મોહન ભલા એમનું પૂર્વાસરનું નામ મોહન ભલા હતું ઘોડી રાખતા બેનાડી બંધ દુઃખ રાખતા અને એમણે સ્વાઈબાપાનો શિરને સાથે પક્ષ રાખેલો અને બાપાશના જગનમાં જે આ બધી કોઠારનું કામકાજ બધું જે રસોડાનું જવાબદારી જવાબદારીને ત્યાં મોહન ભલા સંભાળતા આ જે ઘી ખૂટું ઘી ખૂટું પ્રસંગ છે ને એમાં એ આ જ્ઞાનપ્રકાશ સ્વામી મોહન ભલા એ પોતે કોઠારી હતા અને બાપાશ્રી આવ્યા ને ઘીના ડબ્બા બધા ભરેલા બતાવ્યા એ એટલે એક આમને દીક્ષા આપેલી એ જ્ઞાનપ્રકાશ સ્વામીનો જ્યારે અંત સમ આવ્યો ને ત્યારે જે મહારાજે અધનાત્મા કીધું પણ બાધિતાનું વૃત્તિનો મર્મને જાણતા ન હોઈએ તો પછી અંત આવા મોટા સંત હોય મોટા મુક્ત હોય એ અંત કેવા બીમાર થઈ જાય નારાયણ જે તે બોલવા માંડે ને એટલે આવા મોટા તન વાસના પૂરી આમ થયું તેમ થયું પરંતુ એ બાધિતા નિવૃત્તિનો મર્મ હોય એ વખતે એમની વૃત્તિ અબાધિત હોય એટલે પ્રમાણે થતું હોય એટલે આ જ્ઞાનપ્રકાશ સ્વામીને પ્રમાણ થવા માંડ્યો અંત સમૂહ આવ્યો ત્યારે બધું જ બોલવા માંડ્યા જેમ તેમ ભાઈ મારી બંદૂક ક્યાં ગઈ મારી ઘોડી ક્યાં ગઈ મારા દીકરા ક્યાં ગયે ને મારી વાડીને મારું ખેતર આ બધું બોલવા માંડ્યા સંતો કહે છે કે આ છેલ્લે છેલ્લે આવું થવા માંડ્યું અંત સમૂહ છે બાપાને પ્રાર્થના કરી બાપા આમ થાય છે આ પધારો અને સ્વાય બાપા પછી ત્યાં જ્ઞાન પ્રકાશ સ્વયં પાસે પધાર્યા અને જ્ઞાન પ્રકાશ સ્વિંહ પાસે જઈને જ્ઞાન પ્રકાશ સ્વૈંધનું આ ચાલ્યું કહે છે જ્ઞાન પ્રકાશ સ્વામી મારી સામુ જુઓ કહે છે શું કહે છે નાન પ્રકાર સ્વાય મારી સામુજુઓ યાદ કરો બાપાશ્રીનું જગન બાપાશ્રી આ પ્રમાણે કેડિયું પહેર્યું છે ને આ પ્રમાણે ધોતી ધારણ કરી છે ને માથે પાક બાંધી છે ને હાથમાં જ્યેષ્ટિકા છે ને લટકનથી ચાલે બાપા આવે છે અને હે એને ઘીની ડબ્બાને એક એક લાકડી અડાડતા અને જ્યાં પ્રમાણે કહેવા માંડ્યા સ્વિં બાપાએ લીલા યાદ કરાવીને એ લીલામાં હા બાપા આવ્યા બાપા આવ્યા બાપા બાપાશ્રી આવે છે ચટકનથી ચાલ છે બાપાએ આવો હાર ધારણ કર્યો છે બાપા મને બોલાવે છે પછી દિલ લાવ યાદ આવવાની જ્યાં લીલાઓ યાદ આવવા માંડી એટલે વાસના ક્યાં ભાગી ગઈ ખબર પણ પડી નહીં અને શરીરમાંથી જીવાતમાં કેમ નીકળી ગયો ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયો પોતાને ખબર ન પડી આજુબાજુવાળાને ખબર ના પડી આ બાપા કહે છે મહારાજ કહે છે કે લીલા ચરિત્રનું સ્મરણ કરવામાં આ મોટો ફાયદો છે એટલે આ પ્રમાણે મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિ એટલે ભગવાનની મૂર્તિ કદાચ અંતરમાં દેખાતી તો પણ કારણ કે જ્યાં જીવાત્મામાં ના દેખાતી ને ત્યાં સુધી ભૂલી જવાનો બાપાશને પ્રશ્ન પૂછ્યો અંતરમાં દેખાતી અને બીજું લીલા ચિત્ર સંભાળી રાખવાનું શું વિશેષ હશે તો એ અંતઃકરમાં દેખાતી અને ભૂલી જવાની સંભાવના છે જીવાત્મામાં દેખાય પછી ભૂલી જવાની સંભાવના નથી એટલે ત્યાં સુધી તો લીલા ચરિત્રો સંભાળી રાખવા ભગવાનને યાદ કરવા ભગવાનને ગાવા ભગવાનને ભેટવું જે જે લાભ મળ્યા ને પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ ન હોય ત્યારે પણ એ બધા લાભ લેવા याद करी ने तो बापा कैसे सदा है आनंद आनंद ने आनंद वर्षाम स्वामी नारायण बापा घनश्यामी जय हरि कृष्ण महाराज नि जय श्रीदान स्वामी महाराज बापा श्रीनी जय सदगुरु श्रीनी जय नारायण गादी न ना अत्याचार